नमस्कार विद्यार्थी मित्रों, उधना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाला तरफ थी हूँ पटेल निमिषा आपनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण चार पर्यावरण विषय में आपने 11मो पाठ भणी रहिया छे, जेनुं नाम छे वाड़ी में। गया तास में आपणे घणुं बधुं शीखी गया, एटले के शरूआतनो पाठ अने मध्यनो भाग आपणे शीखी गया छे। हवे आपणे पाठमां आगळ जोईशुं अने एनी शरूआत करीशुं। चालो प्रवृत्ति करिए। अहीं आपणने प्रवृत्ति आपी छे, आपणे आ प्रवृत्ति करशुं। चार पांच मित्रोंनुं एक जूथ बनावी प्रवृत्ति करो। वृक्ष के छोड़ परथी पड़ी गयेला फूल वर्गमां लावो। आ फूल जूना समाचार पत्र वच्चे एकबीजाने अड़े नहीं तेवी रीते फैलावी दो। हवे समाचार पत्र ऊपर भार मूको। जुओ आपणे शुं करवानुं छे, सौथी पहेला के पहेला तो एक जूथ बनाई लेवानुं, अलग अलग जूथ, बराबर। एटले के तमे चार पांच व्यक्ति अथवा बे व्यक्ति होय, बे विद्यार्थी होय, त्रण विद्यार्थी तो पण चाले, एवी रीतना बे त्रण तमारे जूथ बनावाना छे। पछी शुं करवानुं छे के तमारी आसपास जे वृक्ष अथवा छोड़ने फूल लागेला होय एवा तमारे वृक्ष शोधवाना छे अने एवा छोड़ शोधवाना छे, अने ए वृक्ष अने छोड़नी नीचे जे फूलो पड़ी गया होय, बराबर, जाते खरी पड़िया होय तेवा तमारे फूलो लेवाना छे अने समाचार पत्र ने अंदर एने एवी रीतना मूकवाना छे, एवी रीतना ने फैलावाना छे कि जेथी एक पांदरी बीजी पांदरी ऊपर चढ़ी न जाए, बराबर। ए रीतना ने फैलावीने पछी शुं करवानुं छे कि एने ऊपर दबावानुं छे, ए फूलने ऊपर जे समाचार पत्र छे एने दबावानुं छे, जेथी शुं थशे कि जे पाखड़ीनी अंदर पाणी હશે, બરાબર, અથવા ભેજ હશે એ સમાચાર પત્ર શું કરશે ને શોષી લેશે અને આખું પાન છે, આખી જે ફૂલ છે, ફૂલ આખું તે સુકાઈ જશે, બરાબર ને। તો આવી રીતના તમે જે આ ફૂલ છે એને લાંબા સમય સુધી તમે સાચવી રાખી શકો છો, એ કરમાશે નહીં। હવે પછી શું કરવાનું છે તમારે કે એક અલગથી નોટ લેવાની છે, કોરી નોટ લેવાની છે। શું કરીએ તે જોઈ લઈએ પહેલાં આપણે, કે ફૂલ સુકાઈ ન જાય ત્યાં સુધી તેને દબાવી રાખો, ત્યારબાદ બધા ફૂલ સાચવીને લઈ લો। સ્ક્રેપ બુક એટલે કે ફૂલ પોથી તૈયાર છે, તો આપણે શું કરવાનું છે કે અલગથી એક કોરી નોટ લેવાની છે અને જેટલા પણ આપણે આ રીતના અલગ અલગ ફૂલો લીધા છે એને સમાચાર પત્રની અંદર સુકવ્યા છે એને તમે એક પાનાની અંદર ચિપકાવી દેવાનું અને નીચે એનું નામ લખવાનું। આવી રીતના તમારી ફૂલ પોથી તૈયાર થઈ જશે, અલગ અલગ પાના પર અલગ અલગ ફૂલો તમારે અંદર રાખવાના રહેશે। તો તમે આ રીતે સુકાયેલા ફૂલનો એક સુંદર કાર્ડ પણ બનાવી શકો છો, બરાબર। કોઈને તમારે બર્થડે ગિફ્ટ તરીકે આપવું હોય કાર્ડ બનાવીને, અથવા તો તમારે દિવાળી કાર્ડ બનાવવો હોય તો તેમાં પણ તમે આ ફૂલનો ઉપયોગ કરી શકો છો। આગળ જોઈએ હવે। રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જાય છે। ખેતરના એક ખૂણે તેણે થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા। તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું। હવે શું કરે છે અહીં, આપણે ખબર છે કે રતન છે ને એના દાદા સાથે વાડીમાં ફરવા માટે આવી છે, એટલે જોઈ છે કે ભાઈ અહીંયા તો ઘણા બધા છોડ છે, ઘણા બધા વેલા છે, વૃક્ષ છે, અલગ અલગ ફૂલો દેખાય છે, બરાબર, ઘણું બધું દેખાય છે ને વાડીમાં, અને જોવાના એને એ બધું જોવાનો એને એટલો બધો ઉત્સાહ જાગે છે કે આગળ ને આગળ ચાલતી જાય છે। એટલામાં જોઈ છે કે ખેતરના એક ખૂણામાં કેટલાક માણસો શું કરે છે, ક્યારાની આસપાસ ઘાસ ઉગી ગયેલું છે વધારે પડતું, બરાબર। આ વનસ્પતિ એવી વસ્તુ છે કે ગમે ત્યાં ઉગી જતી હોય છે, બરાબર, અને એના એ કેવી રીતના ઉગે છે તેના વિશે પણ આપણે આગળના પાઠમાં ચર્ચા કરી ગયા છીએ કે જે હવા આવતી હોય છે, બરાબર, કેટલાક પ્રાણીઓ હોય છે અથવા પક્ષીઓ હોય છે એમની સાથે જે નાના નાના બીજ હોય છે તે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર પામે છે અને એના કારણે ત્યાં વરસાદ પાણી મળે છે અથવા અને સાથે વાતાવરણ એને મળે છે જેને કારણે એ ત્યાં ઉગી જતા હોય છે। તો અહીંયા પણ જે કંઈ પણ ખેતરમાં વાવ્યું હોય એની આસપાસ જો આવું ઘાસ ઉગેલું હોય તો શું થાય કે જે છોડને પોષક તત્વો મળવા જોઈએ જમીનમાંથી એ કોણ લઈ લે છે, આ ઘાસ લઈ લે છે, એટલે શું કરે છે એને જે પાક હોય છે તેની આસપાસ જે આ ઘાસ હોય છે ઉગેલું તેને નિંદામણ કહેવાય, બરાબર, તો એ નિંદામણને કાઢવું જરૂરી છે અને એ જ કારણે અહીંયા આ જે માણસો છે એ ખેતરમાં એક ક્યારાની આસપાસ આ બધું સાફ કરી રહ્યા હતા।
તેણે પણ ત્યાં જઈને ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. હવે આ કામ તો રતનને પણ કરવું હતું એટલે પણ એ પણ શું કરે છે, ત્યાં એ માણસોની વચ્ચે જાય છે અને તે પણ એમની સાથે બેસીને શું કરે છે, આ ઘાસ ઉખેડવાનું કામ કરે છે. શું થયું ખબર છે? તેના નાજુક હાથ ઘાસ ખેંચવાને લીધે લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા. જો અહીં દેખાય છે આપણને કે જે રતન શું કરે છે કે ઘાસ તો ખેંચે છે, એના નાજુક નાજુક નાના હાથ છે ઘાસ ખેંચવાની કોશિશ તો કરે છે, પણ એની સાથે શું થઈ જાય છે કે એના હાથ છે એ લાલ થઈ જાય છે, બરાબર. અને ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ એના સાથે ખેંચાઈ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ એ વિવિધ પ્રકારની હોય છે અને તે જમીનમાં ઉગતી હોય છે. દરેક પ્રકારની વનસ્પતિને તેના એક ભાગ તેનો એક ભાગ છે મૂળ, બરાબર, જે જમીનની અંદર રહી વનસ્પતિને આધાર આપે છે અને જમીનમાં સ્થાપિત કરે છે. જુઓ, તમને સાદા શબ્દોમાં કહું તો આપણે કયા અંગ ઉપર ઊભી રહી શકીએ છીએ? તો તમે કહેશો કે પગ પર. તો હા, સાચી વાત છે, આપણા પગ છે એ પગ કમરની નીચેનો જે ભાગ છે, બરાબર, જેમાં પંજા, આંગળીઓ, આપણી જાંગ, ઘૂંટણ એ બધાનો સમાવેશ થાય, એની ઉપર આપણે આખું શરીર છે એ શું કરતા હોય છે, એને ઊભી રાખી શકતા હોઈએ છીએ, બરાબર. તો એવી જ રીતના જે શરીર આખું વૃક્ષ છે એનું જે આખું શરીર છે એમાં પણ અલગ અલગ ભાગ છે, બરાબર. જમીનના અંદરના ભાગ છે તેને મૂળ કહેવાય છે. જમીનની ઉપર જે ટટ્ટાર ઊભી રહેલો ભાગ છે તેને કહેવાય છે થડ, બરાબર. પછી એની સાથે એ વૃક્ષની ઉપર ડાળીઓ ઉગે છે, બરાબર, તેની ઉપર પાંદડા ઉગે છે, પછી ફૂલ લાગે છે, ફળ લાગે છે, બરાબર ને. તો આ બધા જ શું છે, એના અંગો છે. એટલે જમીનની અંદરનો જે ભાગ છે તેને વનસ્પતિનો શું કહેવાય છે, મૂળ કહેવાય છે, બરાબર. અને એવી જ રીતના મેં તમને અત્યારે કહ્યું કે જમીનની ઉપરનો જે ટટ્ટાર ભાગ છે એને થડ કહેવાય છે. હવે તમને કહી દઉં કે જે થડ છે, જે ટટ્ટાર હોય એ વૃક્ષમાં હોય, કારણ કે વૃક્ષ કેવું હોય છે, મોટું, ઘટાદાર હોય, બરાબર, મજબૂત હોય, એટલે એનું જે થડ છે મજબૂત હોવાને કારણે ટટ્ટાર ઊભી રહે છે. જ્યારે વેલા હોય છે, એ વેલા એના જે મૂળ છે એના કરતાં એ પણ જમીનની અંદર હોય, પરંતુ એના જે થડ છે એ મજબૂત હોતા નથી, બહુ નાજુક હોય છે. એટલે એમણે પોતાનો વિકાસ કરવા માટે એ શું કરે છે, પોતાની આસપાસ જે કંઈ પણ એમને આધાર દેખાય એને મેટાડીને એ શું કરે છે, આગળ નીકળી જતા હોય છે. તમે પેલું મની પ્લાન્ટ કરીને તમે વેલો સાંભળ્યો હશે, કેટલાકના ઘરે હશે પણ ખરો, બરાબર ને. કેટલાકના ઘરે નાના મોટા કુંડા હોય, બરાબર, અથવા અમુક આજુબાજુ જગ્યા હોય તો મમ્મી લોકોએ કેટલીક શાકભાજી પણ ત્યાં રોપી હશે. તો ત્યાં તમે છોડને જોયા, ત્યાં તમે વેલાને જોયા હશે કે ત્યાં એવા એક વનસ્પતિ હશે જે આજુબાજુની ડાળીઓ હોય છે અથવા કંઈ લાકડી મૂકી હોય તો તેને ગોળ ગોળ વીંટાળીને આગળ વધતી હોય છે, બરાબર. એ વેલાનો એક પ્રકાર છે. અને છોડ કોને કહેશું કે જે વેલા કરતાં મોટું અને વૃક્ષ કરતાં નાનું, એને શું કહેવાય છે, છોડ. એનો પણ જે થડનો ભાગ છે એ ટટ્ટાર તો રહે છે, પરંતુ વધારે મજબૂત હોતું નથી. એ માત્ર પોતાની આસપાસને જો જેટલું પણ એની વજન એને ઉંચકવાનું હોય તેટલું નોર્મલી ઉંચકી શકે છે, વધારે પડતું મોટું હોતું નથી, ઘટાદાર હોતું નથી. જેમ કે તુલસીનો, બરાબર, એ છોડ કેવો છે, એનો તમે થડ જોશો તો ટટ્ટાર તો ઊભું રહે છે પરંતુ વધારે મજબૂત હોતું નથી. તો આવી રીતના વનસ્પતિના ત્રણ પ્રકાર છે. એક છે ઝાડ, બીજું છે વૃક્ષ અને ત્રીજું છે વેલો, બરાબર. અહીં જે છે આપણને અહીં જે ઘાસ કહ્યું છે તે કેવું છે, એ છોડ છે, બરાબર ને. અને એના જ કારણે એ ટટ્ટાર તો ઊભું છે પરંતુ એને ખેંચતા થોડુંક ખેંચે એટલે શું કરે છે, નીકળી જાય છે. અને તમે બાજુમાં બીજા ચિત્રમાં જુઓ છો તો એના મૂળ દેખાઈ રહ્યા છે રતનના હાથમાં. જે એના હાથના નીચેનો જે પીળો ભાગ દેખાય છે એ શું છે, એ છોડના મૂળ છે, બરાબર. હવે આગળ આપણે જોઈએ કે છોડ અને વેલાના જે મૂળ હોય છે જમીનના ઉપલા પડમાં હોય છે, જે જમીનમાં બહુ ઊંડે સુધી જઈ શકતા નથી. જ્યારે મોટા વૃક્ષના જે મૂળ હોય જમીનના ઊંડે સુધી જતા હોય છે, તે જમીનમાંથી મૂળ દ્વારા પાણી શોષે છે અને પછી પોતા એ જ પાણીને વૃક્ષના છોડના અથવા વેલાના અલગ અલગ ભાગો સુધી એને પહોંચાડે છે. આગળ જોઈએ, આપણે એક પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે કહી શકો છો કે બધા જ છોડને મૂળ કહેવાય છે? તો આપણે એને જવાબ કહીશું કે હા, બધા જ છોડને મૂળ હોય છે. બીજો પ્રશ્ન છે કે તમારી આજુબાજુ થોડા વૃક્ષો જુઓ અને છોડ જુઓ.
તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે તે અનુમાન કરો. તો મૂળનું મુખ્ય કાર્ય વૃક્ષ અને છોડને આધાર આપવાનું હોય છે. મારું અનુમાન છે કે વૃક્ષના જે મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે, જ્યારે છોડના મૂળ જમીનમાં બહુ ઊંડે સુધી જઈ શકતા નથી, તે જમીનની આજુબાજુ જ ફેલાય છે. ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીખમ ઊભા હતા. હવે શું કહે છે અહીં આપણને કે જે રતન છે ત્યાં રામજીભાઈ છે શું કરે છે, મૂળા છે જમીનમાંથી બહાર કાઢતા હતા, બરાબર. તો રામજીભાઈ કહ્યું કે આ બે મૂળા છે શું છે, મૂળ જ છે, બરાબર, અને તેને આપણે ખાઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં એટલા બધા પ્રકાર છે, એટલા બધા પ્રકાર છે, બરાબર, કે આપણે વિચાર કરીએ કે ભાઈ પ્રકૃતિએ કેટલું સરસ મજાની આ વસ્તુ બનાવી છે. જે મૂળા છે, ગાજર છે, બરાબર, પછી આપણે બીટ છે, આ બધા કેવા છે, મૂળ છે. એ ફળ નથી કે એ થડ નથી કે એ પાંદડા પણ નથી, એ શું છે, મૂળ છે. અત્યારે આપણે જોયું ને કે રતનના હાથમાં, જે બીજા ચિત્રમાં આપણે જોયું કે રતનના હાથમાં જે હાથ નીચેનો ભાગ છે એ મૂળ છે. તો અહીંયા જે રામજીભાઈ કહી રહ્યા છે મૂળા વિશે, તો એ પણ શું છે, મૂળ છે. પણ આ મૂળ એવો છે કે જે જમીનની અંદર પોતાની અંદર આખો ખોરાકને સંગ્રહ કરી લે છે, એને બહાર વધારે જવા દેતો નથી, અને એના જ કારણે જે મૂળ છે એ શું કરે છે, વધારે પોતાનો વિકાસ કરે છે અને પછી આપણે એને ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો તમને કહું કે જેમ કે બટેટા, રીંગણ, ટામેટા, પરવર, ફુલાવર, કોબીજ, વટાણા, દૂધી, ગુવાર, ચોળી, કારેલા, બીટ, મૂળા, ગાજર, શક્કરિયા વગેરે છે, એને આપણે શાકભાજી તરીકે ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ. તેમાં જે બીટ છે, મૂળા, ગાજર, શક્કરિયા એ ખોરાકનો સંગ્રહ કરતા મૂળ છે. બટાકા, સુરણ, આદુ, હળદર એ ખોરાકનો સંગ્રહ કરતા પ્રકાંડ છે. એટલે કે એ લોકો શું કરે છે, પોતાની અંદર જ ખોરાકને સંગ્રહ કરી લે છે અને આપણે પછી એને શાકભાજી તરીકે ઉપયોગમાં લઈએ છીએ. હવે આપણને અહીંયા કહ્યું છે કે ભારે વરસાદ હોવા છતાં પણ ખેતરના કિનારે જે વૃક્ષો હતા એ અડીખમ ઊભા હતા, એ પડી કેમ ના ગયા, કારણ કે એ મૂળ કેવા, સોરી, એ ઝાડ કેવા છે, તટ્ટાર છે, એમનો થડ કેવું છે, મજબૂત છે. એના કારણે ગમે તેટલો વરસાદ પડે, ગમે તેટલો ભારે પવન પડે આવે, છતાં પણ એ પડી જતા નથી. આગળ જોઈએ, ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં, અનુમાન કરો. તો વૃક્ષને જમીન પર ઊભું રાખવા માટે મૂળ આધાર આપે છે. આમ મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે. ભારે પવન હોવા છતાં જમીનમાં રહેલા વૃક્ષના મૂળના આધારના કારણે વૃક્ષ પડતું નથી. બીજો પ્રશ્ન છે કે ઉગતા નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? તો ઉગતા નાના છોડને પાણી મળતા કે પાણી મૂળ દ્વારા છોડના વિવિધ ભાગોમાં પહોંચે છે. આ પાણી સુકાયેલા પાણીમાં પહોંચતા જ તે ફરી તાજા બની જાય છે. તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી પાવું પડે છે? તો અમારી આસપાસ ઉગેલા તુલસી, ગુલાબ, ગલગોટો, કરેણ તથા બારમાસીના છોડને નિયમિત પાણી આપવું પડે છે. આ ઉપરાંત જે છોડ કુંડામાં ઉગાડેલા હોય તે છોડને નિયમિત પાણી આપવું પડે છે. ખેતરમાં વાવેલા પાકના છોડને પણ નિયમિત પાણી આપવું પડે છે. રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા વૃક્ષને તેણે ઘણા સમયથી પાણી નથી આપ્યું. તેણે વિચાર્યું, તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે? તો તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી, તે પાણી ક્યાંથી મેળવે છે? તો અમારી આસપાસ ઉગેલા લીમડો, પીપળ એટલે કે પીપળો જેવા વૃક્ષને નિયમિત પાણીની જરૂર પડતી નથી, કારણ કે મોટા વૃક્ષો તેમના ઊંડા મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવી લે છે. મેં તમને આગળ જ કહ્યું કે જે વૃક્ષ હોય છે તેના મૂળ જમીનની ઊંડે સુધી પહોંચેલા હોય છે, જેથી જમીનની અંદર જે ભીનાશ હોય છે તેમાંથી એ મૂળ શું કરે છે, પોતાનું પાણી મેળવી લે છે.
અને પછી પોતાનો વિકાસ કરે છે। હવે આપણે આગળ આપ્યું છે નીચે આપેલા શાકભાજીના ચિત્ર જુઓ અને તેમના કયા મૂળ છે તે શોધો। અહીં આપણે શાકભાજીના જે ચિત્રો આપ્યા છે તેમાંથી કયા મૂળ છે તે શોધવાના છે, જેમાં રીંગણ છે, ફ્લાવર છે, કોબી, પછી કાકડી, ટામેટું, મૂળો, ગાજર, દૂધી, ફ્લાવર વગેરે આપણને આપ્યું છે, બીટ વગેરે આપણને આપ્યું છે। તો આપણે જોઈએ કે આમાંથી મૂળ કયા છે। તો આગળ મેં તમને વાત કરી અત્યારે કે આ મૂળો છે, એ મૂળો શું છે, મૂળ જ છે જે ખોરાકનો સંગ્રહ કરે છે। પછી ગાજર અને બીટ, આ ત્રણ શાકભાજી એવી છે કે જે પોતે ખોરાકનો સંગ્રહ કરે છે અને આપણે તેને શાકભાજી તરીકે ખાઈએ છીએ। આગળ જોઈએ રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા। તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો, તેને આશ્ચર્ય થયું। તેણે વિચાર્યું આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે, આ છોડના મૂળ દિવાલમાં જડેલી ઈંટોના પોલાણમાં જતા હશે, ખૂબ ઊંડે સુધી જઈ શકતા નથી। જુઓ, તમે જોઈ શકો છો કે જે દિવાલની અંદર જે ઈંટો છે તેની અંદરથી નીકળે છે, કારણ કે ઈંટોની અંદર પણ શું હોય છે, ક્યાંક ને ક્યાંક ભીનાશ હોય છે અને ભીનાશમાંથી થોડું ઘણું પાણી બી અમને મળે તો શું કરે છે, એમાંથી ઊગી નીકળતા હોય છે, બરાબર ને। અને એટલે જ આ જે છોડ છે એ બહુ જમીનની અંદર બહુ ઊંડા જઈ શકતા નથી, એટલે જે ઈંટની જેટલી પહોળાઈ છે તેના કરતાં પણ ઓછી જગ્યામાં પોતે વિકાસ પામે છે। બીજો પ્રશ્ન, મૂળને પાણી કેવી રીતે મળતું હશે? તો ચોમાસામાં વરસાદ પડવાથી દિવાલ પાણીથી પલળેલી છે અને દિવાલની ઈંટોમાં જ ભેજ રહે છે, આ ભેજમાંથી મૂળને પાણી મળી રહે છે। આ છોડ કેટલા મોટા થતા હશે? આ છોડ બહુ મોટા થતા નથી, દિવાલની ઈંટોમાં ભેજ હોય અને છોડને પાણી મળી રહે ત્યાર સુધી આ છોડનો વૃદ્ધિ થાય છે, તે પછી છોડ સુકાઈ જાય છે। આ દિવાલનું શું થતું હશે? તો આ દિવાલમાં છોડના ઉગવાથી તેમાં ભેજનું પ્રમાણ વધે છે અને લાંબા ગાળે દિવાલ નબળી પડે છે। હવે પાંચમું છે કે ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો છો? તો ચિત્રમાં આપેલા છોડ એટલે કે વૃક્ષનું નામ છે પીપળો। ફરીથી એકવાર આપણે જોઈ લઈએ, શું છે, આ પીપળાનું ઝાડ છે, બરાબર ને। તમે કહેશો કે ભાઈ આ તો તમે તો કહ્યું કે છોડના મૂળ બહુ અંદર સુધી જતા નથી અને આ તો પીપળાનું વૃક્ષ નીકળ્યું। તો હા, પીપળો જે છે એ કેવો છે કે ગમે ત્યાં જ ઊગી નીકળતો હોય છે, બરાબર ને। અહીં આપણે વાત કરી કે વરસાદના કારણે ઈંટ છે એ થોડી ભીની થઈ જાય છે અને ત્યાં ભેજ હોવાને કારણે એ ઊગી નીકળે છે, પરંતુ જેવું ચોમાસું જતું રહે છે ઈંટો સુકાઈ જાય છે, એટલે આ જે વૃક્ષનો જે છોડ છે એ પણ સુકાઈ જાય છે। આગળ જોઈએ, તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઉગતો જોયો છે, ક્યાં જોયો છે, તમને કયા કયા પ્રશ્નો થયા? પ્રશ્નોના જવાબ તમારા વડીલો પાસેથી જાણીને નોંધો। તો હા, મારા ઘરની સામેના વાડામાં અમારું ઢાળિયું બાંધેલું છે, તેની દિવાલની તિરાડમાં છોડને ઉગતો મેં જોયો છે। મેં નીચે મુજબના પ્રશ્નો થયા તો મેં મારા વડીલો પાસેથી તે પ્રશ્નોના જવાબ મેળવ્યા। પહેલું કે આ છોડ અહીં કેવી રીતે ઉગતો હશે? તો વડીલોએ જવાબ આપ્યો કે આ છોડના ફળ કે બીજ પક્ષીઓ ખાય અને તેમની અઘાર મારફતે તે ફળ કે બીજ દિવાલ પર પડે તો છોડ ઉગી નીકળે, અથવા તો વાવાઝોડું કે પવન મારફતે છોડના બીજ ઉડીને દિવાલની ઈંટોમાં કે તિરાડમાં આવી જાય અને વરસાદનું પાણી મળતા તે છોડ સ્વરૂપે ઉગે છે। બીજો પ્રશ્ન થયો કે આ છોડને ફળ આવતા હશે? તો ના, આ છોડને ફળ આવતા નથી। ત્રીજો પ્રશ્ન થયો કે આ છોડનું આયુષ્ય કેમ ઓછું હશે? તો આ છોડને જોઈતું પાણી મળતું નથી, દિવાલની ઈંટોમાં ભેજનું પ્રમાણ હોય ત્યાં સુધી તે લીલો રહે છે, તે પછી પાણી ન મળતા તે સુકાઈ જાય છે, તેથી તેનું આયુષ્ય પણ ઓછું હોય છે। આગળ જોઈએ,
રતને ખેતરના શેડે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. શેડે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. તેણે વિચાર્યું, જો મિત્રો તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે આ વૃક્ષ કેટલું વિશાળ હશે, તેના મૂળ મૂળિયા કેટલા જાડા છે, કેટલા ફેલાયેલા હશે, જમીનની અંદર સુધી પહોંચેલા હશે. અને રતન શું વિચારે છે તે જોઈએ. તો આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે. તો ચિત્રમાં વૃક્ષને જોતા વાવાઝોડાથી કે ભારે પવનથી તે ઉખડી ગયું હોય તેવું દેખાય છે. આ વૃક્ષ કેટલું જૂનું હશે? તો આ વૃક્ષના મૂળિયાના વિસ્તારને જોતા જણાય છે કે આ વૃક્ષ ઘણું જ જૂનું હશે. શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? તો આ વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે, તેથી આ વૃક્ષ જમીનની અંદરથી મૂળ દ્વારા પાણી મેળવતું હશે. ચાલો વાત કરીએ, તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે, તે કેટલા જૂના છે, તમારા વડીલો પાસેથી જાણો. તો અમારા વિસ્તારમાં લીમડાના, પીપળાના, વડના અને આંબાના વૃક્ષ જૂના છે, તે ઘણા વર્ષો જૂના છે. વડીલોના કહેવા મુજબ આ બધા વૃક્ષ 60-80 વર્ષ જૂના છે. બીજું કે આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો. તો આ વૃક્ષ પર રહેતા વિવિધ પ્રકારના પ્રાણીઓ આ મુજબના છે, જેમ કે ખિસકોલી, વાંદરા, કાગડો, પોપટ, ઘુવડ, સમડી, ચામાચીડિયું. ત્રીજો પ્રશ્ન, તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું, તમે તે જોયું ત્યારે શું વિચાર્યું? તો હા, મેં એક મોટા વૃક્ષને નીચે પડેલું જોયું. તે સમયે તે વિચાર્યું કે વાવાઝોડાથી ભારે પવનથી આ વૃક્ષ ઉખડી પડ્યું હશે, અથવા તો વરસાદના પાણીના પ્રવાહના લીધે જમીનનું ધોવાણ થયું હશે અને જમીન પોચી થવાથી આ વૃક્ષ મૂળ સાથે ઉખડીને નીચે પડી ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસની તમને સમજ પડી હશે અને ચર્ચાની અને આપણે પ્રશ્નની ચર્ચા કરી તેમાં પણ તમને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું. આભાર.